ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો આજના આ લેક્ચરની અંદર શું કરશું યસ ઓર નો તો કે બીજો એક અગત્યનો ટોપિક સ્ટાર્ટ થાય છે ઓક્સો એસિડ કોના તો કે હેલોજનના ઓક્સો એસિડ વિશે આપણે વાતચીત કરશું કે હેલોજન એ પોતાના કયા પ્રકારના ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે યસ ઓર નો તો ક્વેશ્ચન નંબર 49 કેટલા નંબરનો બેટા ક્વેશ્ચન નંબર 49 કે હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો વિશે સમજાવો બોર્ડની અંદર પણ 3 માર્ક્સમાં પૂછાય અધરવાઇઝ એમસીક્યુ અધરવાઇઝ સિંગલ સિંગલ એક એક બંધારણ એમ કરીને 2 બંધારણો કુલ બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે તો કઈ રીતે બને છે કેવા બને છે અને કોણ કોણ બનાવે છે એના વિશે આપણે અભ્યાસ કરશું શરૂઆત આપશું આપણે ફ્લોરિનથી કે ફ્લોરિન એ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ ઊંચામાં ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે અને ઇવન આખા આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો ડાબીથી જમણી સાઈડ જતા કદમાં ઘટાડો આવે હા એ આવે ના તો ફ્લોરિનનું કદ પણ નાનું થઈ ગયું બેટા આમ હેલોજન સમૂહમાં સૌથી નાનામાં નાનું કદ તે કે ફ્લોરિન સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા તે કે ફ્લોરિન યસ ઓર નો તો આ બંને ખાસિયતના કારણે ફ્લોરિન માત્ર ને માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે જી હા બાળકો કયો એચ ઓ એફ જેને કહેવામાં આવશે હાઈપો ફ્લોરસ એસિડ હાઈપો ફ્લોરસ એસિડ જી હા બાળકો એચ ઓ એફ એ એક જ એવો બને છે જેને આપણે નામ પણ આપી દીધેલું છે કે ફ્લોરિક વન એસિડ તમે આ રીતના પણ કહી શકો ફ્લોરિક વન એસિડ પણ એના માટે તમે આવો પણ શબ્દ વાપરી શકો હાઈપો ફ્લોરસ એસિડ બંને નામ એના જ છે એક સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે બનાવ્યું છે ને એક એનું સાદું નામ બનાવ્યું છે હાઈપો ફ્લોરસ એસિડ ઓકે આ થઈ ગઈ ફ્લોરિનની વાત બાકી બધાનું શું છે તો કે બાકીના બધા જો લખ્યું છે અન્ય હેલોજન તત્વો માટે વાત કરું તો અન્ય હેલોજન તત્વ અનેક ઓક્સો એસિડો બનાવે છે જે આ બાળકો ફ્લોરિન માત્ર એક જ બનાવે એચ ઓ એફ અને જ્યારે હું બીજાની વાત કરું તો બીજા અનેક ઓક્સો એસિડો બનાવે છે પરંતુ તે બધાને તમે શુદ્ધ ઘન અવસ્થામાં લેવા જાઓ શુદ્ધ ઘન અવસ્થામાં બનાવવા જાઓ તો તમને મળતા નથી જે આ બાળકો મેળવી શકાતા નથી શા માટે નથી મેળવી શકાતા તો કે એનું એક જ કારણ છે કે એ બધાને ઘન અવસ્થામાં ટ્રાન્સલેટ કરો ત્યારે એમાં કંઈક ને કંઈક અશુદ્ધિ હોય છે અને માટે આ જે કંઈ પણ તમારે મેળવવા હોય બીજા અન્ય હેલોજનના જે ઓક્સો એસિડો આવશે કયા કયા આવશે એનો અભ્યાસ આપણે કરશું પણ એ મેળવવા હોય તો એ માત્ર ને માત્ર દ્રાવણમાં મળશે અથવા તો કોઈના કોઈના ક્ષાર સ્વરૂપે સોલ્ટ હોય ને એનો ક્ષાર એ સ્વરૂપે તમે ત્યાં જોવા મળશે અને બધા પાસે હશે અસ્થાયી સ્થાયી એક પણ નહીં હોય એક ઉદાહરણ આપું ક્લોરિન ક્લોરિનના કુલ કેટલા પ્રકારના ઓક્સો એસિડો બને છે એક એની નાનીમથી ઝલક બતાવું એ જ રીતે બાકી બધાના બની જશે સમજ પડી ને પહેલાં તો એ સમજો કે કેટલા પ્રકારના ઓક્સો એસિડો હોય છે અને એને સમજવા માટે એક નાનું ઉદાહરણ આપું છું એ ધ્યાનથી સમજો પછી તમારે કરવાનું શું તો હેલોજનને એક્સચેન્જ કરો બંધારણ એનું એ જ રહેશે યસ ઓર નો જો અહીંયા પહેલું બંધારણ છે હાઇપોક્લોરસ એસિડ હાઇપોના બંધારણ કેવા હોય જો શબ્દ એનો જ લેવાનો છે હાઇપો પણ અહીંયા જે ક્લોરસ છે એ શાયદ ફ્લોરસ હોઈ શકે શાયદ બ્રોમસ હોઈ શકે શાયદ આયોડસ પણ હોઈ શકે યસ ઓર નો એટલે એનું બંધારણ કેવું છે સમજો તો ધારો કે પહેલો ઓક્સો એસિડની વાત કરું તો એનું નામ છે હાઇપોક્લોરસ એસિડ હાઇપોક્લોરસ એસિડ ક્લોરસનો ક્લોરિન ક્યાં ભાઈ અહીંયા રહ્યો ઓક્સો એસિડમાં કોણ હોય એક ઓક્સિજન હોય એસિડ કીધો એટલે કોણ હોય એચ હોય તો આ થઈ ગયો એચ ઓ સીએલ જે આ બાળકો આને કહેવાય હાઇપોક્લોરસ એસિડ ધારો કાંઈ ફ્લોરિન હોત તો હાઇપોફ્લોરસ એસિડ ધારો કાંઈ બ્રોમિન હોત તો હાઇપો બ્રોમસ એસિડ શોર્ટમાં આ એક પ્રકારનો પ્રકાર થઈ ગયો હેલસ એસિડનો હાઇપો હેલસ હેલસનો મતલબ હેલોજન પછી ક્લોરિન હોય તો ક્લોરસ ફ્લોરિન હોય તો ફ્લોરસ યસ ઓર નો તમે આમ પહેલા પ્રકારનો ઓક્સો એસિડ તમે શીખી ગયા હવે ધારો કે આમાં એક ઓક્સિજન વધારી દઉં તો કારણ કે ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે એમાંથી એક જ ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરે છે તો હજી એની પાસે 6 પડ્યા બેટા કેટલા પડ્યા છે 6 એટલે 6 બોન્ડ બનાવી શકે ક્લોરિન તો ધારો કે એચ તો હતો જ તે ઓક્સિજન એ હતો જ તે સીએલ એ હતો જ તે ઈ ક્લોરિન સાથે એક ડબલ બોન્ડ ઓક્સિજન જોડી દીધો કોને જોડ્યો તો કે ઉપર આપેલા હાઇપોક્લોરસ એસિડના બંધારણમાં
एक ऑक्सिजन डबल बॉन्ड थी जोड़ी दीदो तो ऑक्सिजन वधी गयो तो जे हाइपो होतो एमां ऑक्सिजन वधेला हाइपो निकली जाय तो वधे शुं मात्र एसिड कयो तो के क्लोरिन नो होय तो क्लोरस एसिड ब्रोमिन नो होय तो ब्रोमस एसिड खो बढ़िया नो बढ़ी એટલે યાદ રાખજો કે ઓક્સિજન ઓછા હોય તો હાઇપો લાગે ઓક્સિજન આવી જાય તો હાઇપો નીકળી જાય ને તો એમનામ એસિડ રે હેલસ એસિડ હેલસનો મતલબ થાય ક્લોરિન હોય તો ક્લોરસ ફ્લોરિન હોય તો ફ્લોરસ પણ તમે સૌ કોઈ જાણો છો ફ્લોરિન માત્ર એક જ બનાવે કયો એચ ઓ એફ અને ક્લોરસ એટલે કે હેલસ એસિડ આ રીતે જોવા મળે એક ડબલ બોન્ડ ઓક્સિજન લાગે ત્યારે હવે વિચાર કરો કે હજી એક ડબલ બોન્ડ ઓક્સિજન લાગે તો કારણ કે આની પાસે આસપાસ કેટલા હોય સાત હોય એક અહીંયા બે અહીંયા બે એટલે પાંચ વપરાઈ ગયા એટલે બીજો એક ડબલ બોન્ડ ઓક્સિજન લગાવી દો તો નામ શું પડે તો કે જે હાઇપોક્લોરસ એસિડ હતો એ ક્લોરસ બન્યો હતો ક્લોરસમાંથી હવે બનશે ક્લોરિક ઈક આવ્યું ઈક એટલે ક્લોરિક એસિડ બંધારણમાં કોઈ નવી નથી પ્રાઇમરીવાળા છોકરાઓને શીખવાડું તોય આવડી જાય એમ છે કે એચ ઓ સીએલમાં ડબલ બોન્ડ ઘુસાડતા જઈએ તો ઓટોમેટિક અલગ અલગ ઓક્સો એસિડો બને છે જેમ કે હાઇપોક્લોરસ એસિડ એ સોનો સેકન્ડ ક્લોરસ એસિડ હજી એક નાખો ક્લોરિક એસિડ ધારો કે હજી એક નાખું તો તે વધારે વધારે એટલે પછી પર લાગે ને એટલે કહેવાય પર ક્લોરિક એસિડ કયો એસિડ પર ક્લોરિક એસિડ કે જેમાં એક બંધારણ કોમન છે એચ ઓ સીએલ બાકીનું નવું શું તો કે ભાઈ જેટલા નવા ઓક્સિજન એડ કરો એમાં વધુમાં વધુ એસિડ ઓક્સિજન હોય તો હું થાય પર લાગે બેટા એટલે પર ક્લોરિક એસિડ તો તમે આમ જોઈ શકો છો કુલ ચાર પ્રકારના ઓક્સો એસિડો મને હેલોજનના જોવા મળે છે ભલે ઉદાહરણ મેં ક્લોરિનનું લીધું એવા તમે બીજા પણ જોઈ શકો તો વન બાય વન આપણે ચારે ચાર ઓક્સો એસિડ વિશે અભ્યાસ કરવાના છીએ તો ચલો જોઈએ કોણ બનાવે છે કોણ બનાવતું નથી સોરી પહેલાં જોઈએ કયું બંધારણ હતું બેટા હાઇપોનું એટલે નામ બનશે શું તે નોટિસ કરતા રહેજો હાઇપો હેલસ એસિડ હાઇપો હેલસ એસિડ બરાબર જેમાં ઓક્સિજન ઓછી માત્રામાં હોય છે પણ એનું નામ બોલાય કયું સ્ટોકમાં તો કે હેલિક જ બોલાય બેટા હેલિક પણ કેટલી ઓક્સિડેશન અવસ્થાવાળો એક એસિડ તો જોઈએ કોણ કોણ બનાવે છે તો કે બધા બનાવે છે ફ્લોરિન બનાવે ક્લોરિન બનાવે બ્રોમિન બનાવે આયોડિન બનાવે તો નામ બોલવા હોય તો કેવી રીતના બોલી શકાય તો હાઇપોનો હાઇપો હેલસ બોલવાનો તો ક્લોરિન બોલું તો કે ક્લોરસ બોલવાનો ફ્લોરિન બોલું તો ફ્લોરસ બોલવાનો બ્રોમિન બોલું તો બ્રોમસ બોલવાનો ખબરી ને તો આને કહેવાય હાઇપો ફ્લોરસ એસિડ હાઇપો ક્લોરસ એસિડ હાઇપો બ્રોમસ એસિડ હાઇપો આયોડસ એસિડ આઈ થિંક બધાને મજા આવતી છે કારણ કે ટોપિક જ ઇન્ટરેસ્ટિંગ છે યસ ઓર નો ચલો હવે બીજો કયો એસિડ બને ભાઈ ઓક્સિજન એક વધી ગયો હાઇપો અને ટાટા બાય બાય સી યુ કહી દો તો કે હાઇપો ગયો તો બીજો માત્ર હેલસ એસિડ પણ એને વંચાય શું તે કંઈ ઓક્સિડેશન અવસ્થા વધશે અહીંયા એક જ હતી હવે અહીં બે વધી ગઈ એટલે ત્રણ થઈ તો જો હેલિક થ્રી એસિડ જે વન હતો એ થ્રી થઈ ગયો ઓક્સિડેશન અવસ્થા તમે શોધી શકો છો ક્લોરિનની ઓકે ખ્યાલ આવ્યો આમ હેલિક થ્રી એસિડ જેને હેલસ એસિડ કહેવાય જે માત્ર ને માત્ર એક જ બનાવે કોણ તો કે ભાઈ ક્લોરિન બનાવે એટલે એચ ઓ સીએલ ઓ હાઇપો ક્લોરસ એસિડમાંથી હવે બની ગયો એ ભાઈ આપણો ક્લોરસ એસિડ એચ ઓ સીએલ તો હતો એક ઓક્સિજન એડ કરી દીધો યસ ઓ નો સમજ પડે છે ને બધાને ઓકે ચલો હવે ત્રીજો કયો છે તો ભાઈ એક ઓક્સિજન હજી વધારે આપી દો તો હેલસને પ્રગતિ મળી અને બની ગયો હેલિક હેલિક એસિડ અને તમે આમે કહી શકો છો હેલિક એસિડ તો આપણે કહેતા જ થા પણ ઓક્સિડેશન અવસ્થા એકી એકી સંખ્યામાં વધતી જાય એક હતી ત્રણ આવી તો હવે આવે પાંચ યસો નો કારણ કે તમે જોઈ શકો છો બે ને બે ચાર ને એક પાંચ આજુબાજુમાં પાંચ છે એટલે ક્લોરિનની પાંચ હેલિકની પાંચ એસિડવાળો ઓકે કોણ બનાવે એ વાત સવાલ સારો છે કે ભાઈ ફ્લોરિન સિવાય બધા બનાવે એટલે ક્લોરિનનો એચ ઓ સીએલ હોય એમાં બે ઓક્સિજન લાગે બ્રોમિનનો હોય તો એમાં બે લાગે અને આયોડિનનો હોય તો એમાં લાગે નામ શું વચ્ચાય હા એ વાત સાચી છે કે આને કહેવાય ક્લોરિક એસિડ આને કહેવાય બ્રોમિક એસિડ અને આને કહેવાય આયોડિક એસિડ એટલે બધી વસ્તુ સમજવી પડે નોલેજ તો વધે જો સમજો સમજો તો કંઈક ખબર પડે નહીંતર કંઈ ખબર પડે નહીં સમજ પડે છે ને આજના લેક્ચરમાં હા ચલો હવે જોઈએ આપણો આજનો છેલ્લો ઓક્સો એસિડ કયો છે ભાઈ હેલિક અને એકી સંખ્યામાં આગળ વધીએ એટલે સાત આવે હેલિક સેવન એસિડ કારણ કે આમાં આપણે જોયું છે કે પ્લસ વનથી ક્યાં સુધી જવાનું છે બેટા પ્લસ સેવન સુધી તમને હેલોજનમાં જોવા મળે
એટલે આ થઈ ગયો ભાઈ આપણો પર હેલિક એસિડ. કોઈ પૂછે કે પર હેલિક એસિડ કેવા હોય, આ રિયાન ભાઈ જેનો પણ હેલોજન લેવો હોય મૂકી દેવાના અહીંયા આજુબાજુમાં, શું કરી દેવાના, ત્રણ ડબલ બોન્ડ ઓક્સિજન જોડી દેવાના, તો એને કહેવાય પર હેલિક એસિડ. ઓકે, ધારો કે ક્લોરિન હોય તો પર ક્લોરિક એસિડ, જો ઓક્સિજન ત્રણ આવે, ઉપરનામાં બે હતા, એની ઉપરનામાં એક હતો, એની ઉપરનામાં એક્સ્ટ્રા કોઈ નહોતો, સમજ પડી ને. પછી પર બ્રોમિક એસિડ ને પર આયોડિક એસિડ. તો આમ તમે આઈ થિંક બધાને સમજ પડી તો ગઈ હશે જ કે ત્રણ ભાગમાં આટલું લખવું પડે. આવડે ને, આયા ના, નોટ કરો. ચલો ઓકે બળગો, તો જોઈએ આગળનો પ્રશ્ન કયો છે. ક્વેશ્ચન નંબર 50 શું કહે છે, તો કે આપણે આગળ આની વિશે ડિસ્કસ કરી જ ગયા છીએ કે આંતર હેલોજન સંયોજનો કોને કહેવાય. યસ ઓર નો, પ્રશ્ન શું છે આપણો, આંતર હેલોજન તત્વો વિશે માહિતી આપો. હવે આંતર હેલોજન તત્વ શબ્દ તો ન કહી શકું, પરંતુ આંતર હેલોજન સંયોજનો કહી શકાય. યસ ઓર નો, કારણ કે બે તત્વો જોડાય એટલે સંયોજન કહેવાય. એટલે આ પ્રશ્ન હકીકતમાં આવો બનશે, આંતર હેલોજન સંયોજનો વિશે માહિતી આપવાની છે, એની બનાવટો આપણે સમજાવવાની છે. બરાબર, કઈ રીતે બને, તે કે બે જુદા જુદા હેલોજન તત્વ, જો એકને એક હેલોજન એકબીજા સાથે જોડાય, અણુ બનાવે, કોઈ સંયોજન ન કહેવાય. પરંતુ જ્યારે જ્યારે એક હેલોજન તત્વ એ અન્ય જુદા હેલોજન તત્વ સાથે જોડાય છે, ત્યારે જે સંયોજનોનું નિર્માણ થાય છે એને આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોઈન્ટ નોટ કરતા રહેજો, સમજતા રહેજો, ન સમજાય ત્યાં પૂછતા રહેજો. બરાબર, જો શું કહે છે, તો કે જ્યારે પણ બે જુદા જુદા શું લેવાના બધા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે આંતર હેલોજન સંયોજનોનું નિર્માણ થાય છે. કેવા હોય છે, તો કે એક્સ એક્સ ડેક્સમાં આ ડેક્સ વન વાળો એક જ હોય, એક્સ એક્સ ડેક્સ એમાં થ્રી હોય, એક્સ એક્સ ડેક્સ ફાઇવ હોય, એક્સ એક્સ ડેક્સ સેવન હોય, આપણે આગળ જોઈ ગયા છીએ. આમ અહીંયા કોણ એક્સ છે અને કોણ એક્સ ડેક્સ છે, તો ખાસ નોંધ કરજો કે જેટલા પણ એક્સ છે, યસ ઓર નો, જેટલા પણ આગળના એક્સ છે એ હંમેશા મોટા કદવાળા હેલોજન તત્વ હશે, અને એક્સ ડેક્સ એ બધા નાના કદવાળા હેલોજન તત્વ હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે એક્સ છે એ અને એક્સ ડેક્સનો ગુણોત્તર વધતો જાય, એક્સ અને એક્સ ડેક્સ જે તત્વો છે, મોટા કદના હેલોજન અને નાના કદના હેલોજનના તત્વોનો ગુણોત્તર જેટલો વધતો જાય છે એટલા પ્રતિ અણુ પરમાણુની સંખ્યા વધતી જાય છે. એટલે આનો ગુણોત્તરનું મૂલ્ય જેટલું ઊંચું જશે ને બેટા, જેમ જેમ વધતું જશે ને એમ એમ સમજતું જવાનું કે એ જે અણુ બની રહ્યો છે, એ જે આંતર હેલોજન સંયોજન બની રહ્યા છે, એમાં પરમાણુની સંખ્યા વધતી જાય છે. કઈ રીતે વધે છે, તો કે પરમાણુની સંખ્યા એ રીતે વધે છે કે ધારો કે હું આયોડિન લઈ લઉં, તો આયોડિન તો સૌથી મોટું કદ, અને ફ્લોરાઇડ લઈ લઉં તો આયોડિન અને ફ્લોરાઇડનો ગુણોત્તર બહુ મોટો કહેવાય. હા યા ના, કારણ કે એક મોટા કદવાળો એક નાના કદવાળો, બેના જોડાણથી કયું સંયોજન બને જો, તો આયોડિન અને સાતમી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ફ્લોરાઇડ, એટલે આ સંયોજન થઈ ગયું કયું બેટા, આઈ એફ સેવન બન્યું. હવે આઈ એફ સેવનમાં જુઓ તો આ અણુમાં કેટલા થાય, આઠ પરમાણુ થાય, એટલે શું કહે છે, તો યોની સંખ્યા મહત્તમ હોવી જોઈએ. પરમાણુની સંખ્યા કેવી જોઈએ, મહત્તમ, મહત્તમ જ બને ને, આઠ પરમાણુ તો થયા, કારણ કે આની અંદર આયોડિન અને ફ્લોરિન વચ્ચેની ત્રિજ્યાનો ગુણોત્તર મહત્તમ છે. શોર્ટમાં બંનેના પરમાણુની ત્રિજ્યાનો ગુણોત્તર જેટલો મહત્તમ હશે એટલા જ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા વધારે હોય છે. તો આ તે આંતર હેલોજનની કહાની, આંતર હેલોજન સંયોજનો કઈ રીતે બને, કેવા કેવા હોય છે, કયા હોય છે, એના થોડા ઉદાહરણો તમને આપી દઉં છું. જોયો અહીંયા ધ્યાનથી કે ભાઈ મોટા કદવાળો કોણ, તે હેલોજન લ્યો એટલે કે ક્લોરિન, નાના કદવાળો શું લ્યો, ફ્લોરિન, એમની વચ્ચે યોગ્ય પરિસ્થિતિમાં, હા હેલોજન હેલોજન પ્રક્રિયા આપે, સંયોજન આપે, યોગ્ય પરિસ્થિતિમાં આપે, તો ક્લોરિન અને ફ્લોરિન પ્રક્રિયા કરે તો મોટા કદવાળો ક્લોરિન યા ફ્લોરિન સાથે પ્રક્રિયા બને, શું બનાવે, CLF3 બનાવતો હોય છે. તો ફ્લોરિન કેટલા વપરાણા, 3 9 વપરાણા ને બેટા, આયા ના, 3 9 વપરાણા,
તો કઈ રીતે વપરાના તે ક્લોરિન અને ફ્લોરિનનું પ્રમાણ તમારે ત્યાં બેલેન્સ કરવાનું રહેશે. ઓકે બાળકો, હાયાના ક્લોરિન અને ફ્લોરિન, સોરી આપણે બેલેન્સ કરીને સમજાવી દઈએ. સી એલ ટુ લેવાઈ ગયા, ફ્લોરિન કેટલા થાય, બે તેરી છ, એટલે છ બનાવવા માટે શું કરશો, થ્રી ટાઈમ એફ ટુ થઈ ગયા સી એલ એફ થ્રી. પછી તમે પૂછો કે સર બેલેન્સ કરી આપો, એટલે હું જ બેલેન્સ કરી આપી દઉં છું અત્યારે. 437 કેલ્વિન તાપમાને નાનાનો એફ થ્રી વાળો બન્યો, યસોનો. બીજું મોટા કદો આયોડિન લઈ લો અને એની કમ્પેરિઝનમાં ત્યાં ક્લોરિન થોડી વધુ માત્રામાં લઈ જો, તો ઓટોમેટિક તમને બનાવીને આવશે આઈ સી એલ થ્રી. જો મોટો વાળો ટ્રાયહેલાઇડ, ક્લોરિન મોટો, ફ્લોરિન નાનો, આયાના 573 કેલ્વિન તાપમાને પણ પ્રક્રિયા કરો તો પણ ટુ ટાઈમ્સ સી એલ એફ થ્રી બનાવતો હોય છે. આમ તમે ધારો તેના ટ્રાય ફ્લોરાઇડ, ટ્રાય ક્લોરાઇડ, ટ્રાય બ્રોમાઇડ બધું બનાવી શકો છો. પણ લેવાનો કોણ, દેખ આ સાઈડ મોટા કદો લેવાનો. જો બી આર ટુ લીધો, થ્રી એફ ટુ સાથે પ્રક્રિયા કરી ટુ બી આર એફ થ્રી બનાવ્યો, યસોનો. આમ અલગ અલગ પરિસ્થિતિઓમાં તમે કોઈપણને જોડીને આંતર હેલોજન સંયોજન બનાવી શકો છો. સમ મોલરે હોય છે આઈ ટુ સી એલ ટુ, સમાન પ્રમાણમાં લેવામાં આવે તો ટુ ટાઈમ આઈ સી એલ પણ બનાવે છે. આમ પેન્ટા બનાવો છે કે અન્ય કોઈ પણ બનાવો છે, ઉદાહરણ લઈ તમે બનાવી શકો છો. પણ ધ્યાન રાખવાનું કે અહીંયા મોટો હોવો જોઈએ, પછી નાના કદવાળો હોવો જોઈએ. ઓકે ચલો જોઈ ગયા કે પ્રક્રિયામાં કઈ રીતના બને છે. પણ હવે એમસીક્યુ પોર્શન સ્ટાર્ટ થઈ ગયો. કયો પોર્શન બેટા? એમસીક્યુ પોર્શન છે. એમસીક્યુ પોર્શનમાંથી જસ્ટ એમના આકારો પૂછાતા હોય છે, રંગવિહીન છે કે આ છે, એક્સ્ટ્રા એવું કંઈ પૂછાતું નથી. છતાં પણ મેં બધું બોર્ડ પર લખી નાખ્યું છે એટલે તમને સમજાય. આપણે નીચેથી શરૂઆત કરતાં કરતાં ઉપર પહોંચશું. ક્યાંથી શરૂઆત કરશું? નીચેથી, કારણ કે નીચેનો જ પૂછાયેલો છે. કયો? એક્સ એક્સ ડેક્સ સેવન, એટલે કે એનો હેપ્ટા હેલાઇડ વાળો, સાત વાળો આંતર હેલોજન પૂછાયેલો છે. કે એક્સ એક્સ ડેક્સ સેવનનું ઉદાહરણ આપો. આ રહ્યું આપણી સાથે એક જ છે પ્રચલિત, આઈ એફ સેવન, એકદમ રંગવિહીન વાયુ આવે. કેવો આવે બેટા? રંગવિહીન વાયુ. અને જેનો આકાર કોઈ પણ હેપ્ટા હેલાઇડ હોય તો આકાર એક જ આવે, પેન્ટાગોનલ બાય પિરામિડ. કયો આવે બેટા? પેન્ટાગોનલ બાય પિરામિડ આકાર જોવા મળે છે આઈ એફ સેવનનો. ઓકે, પછી કયો આવે? એક્સ એક્સ ડેક્સ ફાઈવ, સાત કરતા પાંચે આવ્યા પેન્ટામાં. પેન્ટાનો આકાર કેવો? સમ ચોરસ પિરામિડ ટાઈપનો છે, સમચોરસ. અને એમાં એ ઉપર મૂકી દો એટલે પાંચવાળો પિરામિડ બની જાય સમચોરસી. હા યાના, તો એ સમચોરસ પિરામિડ આકાર દર્શાવે છે. કોણ? જેટલા પણ પાંચવાળા બને બધા. ઓકે, એટલે બધાના આકાર તમારે યાદ રાખવા નહીં, બધાના આકાર એક હરખા છે પાંટાના બધાના. સમચોરસ પિરામિડ કયા કયા છે? મોટો આબ જ રાખવાનો, નાનો પાછળ, એટલે આઈ એફ ફાઈ, એ જ બી આર એફ ફાઈ, સી એલ એફ ફાઈ. એટલે ફ્લોરિનની વિદ્યુત ઊર્જા વધારે એટલે ઝડપથી બનાવવાની ક્ષમતા એ ધરાવે. હવે આયોડિન પોતે કેવો હોય? દેખ આયોડિન વાળો જે ફ્લોરાઇડ બની છે રંગવિહીન વાયુ છે, પણ તમે ધારો તો એને 77 કેલ્વિનથી નીચા તાપમાને લઈ જઈને ઘન અવસ્થામાં પ્રાપ્ત કરી શકો છો. એ જ રીતે બીઆર અને ક્લોરિન બંનેના પ્રવાહી મળશે તમને. કેવા મળશે બેટા? રંગવિહીન પ્રવાહી વાયુ, પ્રવાહી સ્વરૂપ જોવા મળે છે. આ હતા પેન્ટા. હવે વાત કરીએ ટ્રાય, તો જેટલા પણ ટ્રાયહેલાઇડ છે એ બધાનો આકાર કેવો? તો એનો આકાર યાદ રાખવો પડશે ને. તો ટી આકાર જોઈએ, ટી કેપિટલ ટી, આયા નહીં, વળેલો ટી આકાર રાખવાનો. વળેલો ટી આકાર તમને જોવા મળશે જેટલા પણ ઉદાહરણ આવશે એમાં તેના. તો હજી ત્રણ આકાર જ આવ્યા છે. એક તો પેન્ટાગોનલ બાય પિરામિડ આવ્યો, પછી સમચોરસ પિરામિડ આવ્યો, અને હવે આવે છે ટી આકારનો વળેલો આકાર. ઓકે, તો વળેલો ટી આકાર કેવો હોય? તો કે ચાર પરમાણુ જોડતો હોય. એક તો સી એલ એફ થ્રી લઈ લો, બી આર એફ થ્રી, આઈ એફ થ્રી, આઈ સી એલ થ્રી. તેમ જોયું છે ને, તો મોટાભાગે પાછળનો પરમાણુ છે એ ફ્લોરિન કાં તો ક્લોરિન હોય છે, જ્યારે આગળના બધા એનાથી મોટા કદવાળા હોય, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આયોડિન, યસ ઓર નો. હવે બધા કેવા રંગના હોય છે? તો કે આયોડિન ક્લોરિનનો જે ટ્રાય ફ્લોરાઇડ છે એ રંગવિહીન છે. બ્રોમિનનો તમે જાણો છો પીળું લીલું પ્રવાહી થાય. આયોડિનમાં પણ પીળો પાવડર મળે. આયોડિન ક્લોરાઇડ સાથે જાય તો નારંગી રંગ મળે છે. ઓકે, હવે ઘણા ને સાહેબ આટલું બધું ક્યાં યાદ રાખો? બેવું બારમાં સિલેબસ તો ઘણો બધો છે, એટલે જ કહું છું ને આકાર યાદ રાખો. કલર હજી હું લગભગ પૂછાયા નથી, પણ છતાં પણ ટ્રાય કરવાની, ચાર્ટ બનાવી દેવાનો ઘરમાં, આંતર હેલોજન સંયોજનો નજર પડતા થોડું થોડું યાદ રહેવા મળશે. ઓકે, રિસ્ક લેવાનું, 12 વર્ષે બાવો જાગે અને ક્યારેક પૂછે,
એના માટે. અને છેલ્લું એક્સ એક્સ ડેક્સ વન, ક્લોરાઇડના ફ્લોરાઇડ લઈ લો, બ્રોમાઇડના ફ્લોરાઇડ લઈ લો, આયોડાઇડના ફ્લોરાઇડ લઈ લો. હવે તમે જોશો ને તો ટેક્સ્ટ બુક હોય કે પછી કુમારનું મટીરિયલ હોય, માથે આમાં એ એન બી ઇન સી ને એવું આપ્યું છે, એ એ બી સી માથે લખેલા હોય એનો અર્થ શું થાય? કોઈ સ્થાયી છે, કોઈ અસ્થાયી છે, કોઈ ઘન અવસ્થામાં છે, કોઈ શુદ્ધ અવસ્થામાં છે, એ બધું હાઇલાઇટ કરે છે. એના આપણે મતલબ છે નહીં. આપણે મતલબ એ છે કે ક્લોરાઇડના ફ્લોરાઇડ કેવા છે? રંગવિહીન વાયુ છે, ઉચ્ચ પ્રકારના. ફ્લોરાઇડના બધા સંયોજનો વાયુ દેવા છે, જોઈ લો તમે આમાં. પણ જેવા તમે ક્લોરાઇડમાં બ્રોમાઇડમાં જાઓ એટલે બધા ધીમે ધીમે પ્રવાહી થવા મળે. જો અહીંયા આઈસીએલ પછી સીએલ પછી વાયુ છે, કથ્થઈ કલરનો વાયુ કોણ છે કે ફ્લોરાઇડ બ્રોમિન સાથેનો. આયોડીનનો ફ્લોરાઇડ કેવો હોય તો એ વર્ણપટમાં જે દર્શાવે એ જ અલગ હોય, અલગ અલગ પ્રકાર પ્રકાશના આધારે. ટેન્શન ન લ્યો, હું જાણું છું આ પાક એટલે મેં લખ્યો એમસીક્યુમાં છે અને તમારે માત્ર આ બધાના આકાર યાદ રાખવાના છે. ઓકે, સમજ પડી? આ સમ મોલર છે એટલે મોટાભાગે બધા રેખીય થશે, નીચેના બધા તમને યાદ રહી જવા પડે. આપણો હેતુ એક જ છે, આંતર હેલોજન સંયોજન કોને કહેવાય એ આવડવું જોઈએ ને એના પ્રક્રિયાઓ. આ એક્સ્ટ્રા પોર્શનમાં જઈશ, એક્સ્ટ્રા પોર્શન મતલબ સિલેબસમાં જ નથી અત્યારે, એ ચેક કરી લેજો તમે તારા. ઓકે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્લિયર બાળકો? ચલો આગળ વધીએ. તો આગળ એક એવો પ્રશ્ન છે કે જે સિલેબસમાં તો નથી બેટા, આંતર હેલોજન સંયોજનોના જે ગુણધર્મો છે એને એ લોકોએ ગુજરાત બોર્ડની એક્ઝામમાંથી કાઢી નાખ્યા છે. એટલે ગુજરાત બોર્ડની એક્ઝામમાં બોર્ડમાં તો આ પ્રશ્ન નથી આવવાનો કે આંતર હેલોજન સંયોજનોમાં શું હોય છે, પરંતુ જે જેડબલી નીટ છે એની અંદરથી કટિંગમાં તો આપેલો છે, છતાં પણ તમને એવું ન લાગે કે સરે સ્કીપ કરી નાખ્યો, એ માટે છતાં પણ હું બધા ટોપિક ભણાવું છું બાળકો. તમારે ખાલી સમજવાના, જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનું. જે રીતે એક ઓવરમાં છ બોલ હોય પછી નો બોલ વાઇટ તો હોય જ છે કે ને, હા યા ના. એટલે કહેવાનો અર્થ શું, તમારે ખાલી સમજવાનું છે બાળકો. ઓકે સમજો અને ધ્યાનથી એક એક પોઈન્ટને સમજીને ઉતારજો મગજમાં, કારણ કે આ એમસીક્યુ પોર્શન ગણાય છે આખે આખું, ખબર પડી ગઈ ને. ચલો પ્રશ્ન શું છે તો કે ભાઈ આંતર હેલોજન સંયોજનોના ગુણધર્મો વિશે આપણે વાત કરવાની છે. તો જે પણ કાંઈ આંતર હેલોજન સંયોજનો છે એના ગુણધર્મો કેવા હોય? તો બાળકો આંતર હેલોજન સંયોજનો હંમેશા સહસંયોજક અણુ હોય, વાત સાચી, કારણ કે એ હંમેશા બીજાની સાથે પાર્ટનરશિપનું વિચારે. અધાતુ તત્વો રહ્યા ને, અધાતુ તત્વો હંમેશા સહસંયોજક ગુણધર્મો વધારે ધરાવતા હોય છે. એટલે જેટલા પણ આંતર હેલોજન સંયોજનો છે એ બધા સહસંયોજક અણુ તરીકે વર્તતા હશે, તેમજ બધાનો સ્વભાવ પ્રતિચુંબકીય છે. ધેટ મીન્સ કે બધાની બાહ્યતમ કક્ષામાં જોડકાદ હશે, ઇલેક્ટ્રોનની પેર હશે, સિંગલ નહીં જોવા મળે તમને. ઓકે ત્યારબાદ એક છે કોણ? ક્લોરાઇડ ફ્લોરાઇડ. શું વચ્ચે વિચારો તો ક્લોરિનના ફ્લોરાઇડ. તો એ ક્લોરિનના ફ્લોરાઇડ સિવાય, ક્લોરિનનો ફ્લોરાઇડ હોય ને બધા એ વાયુ અવસ્થામાં છે, જ્યારે એના સિવાય બાકીના બધા જે પણ કહે છે એ જો રૂમ ટેમ્પરેચરે લાવવામાં આવે, એટલે કે 298 કેલ્વિન તાપમાને લાવવામાં આવે તો કઈ રીતે વર્તે છે? તે કે આની સિવાયના બધા જ આંતર હેલોજન સંયોજનો કાં તો બાષ્પશીલ ઘન અવસ્થામાં છે અથવા બાષ્પશીલ પ્રવાહી અવસ્થામાં તમને મળી શકે છે, તમે મેળવી શકો છો, ખબર પડી ને આયા ના. ઓકે હવે જો ગલનબિંદુ ઉત્કલનબિંદુની વાત કરીએ તો એ આંતર હેલોજન સંયોજનો છે ને એ કંઈક અંશે હેલોજન તત્વો સાથે મળતા આવે છે. આપણા જે હેલોજન તત્વો રહ્યા કયા કયા? ફ્લોરિન ક્લોરિન બ્રોમિન, એમની સાથે આમના ગુણધર્મો. જો તમે આગળ ભણીને આવ્યા છો કે હેલોજન તત્વો કયા કયા છે, તો એમના જે કઈ કઈ ભૌતિક ગુણધર્મો છે ને એ બધા જ આંતર હેલોજન સંયોજનો સાથે મેચ થાય છે, સિવાય કે એક. કયા? ગલનબિંદુ ઉત્કલનબિંદુ. એ જે કંઈ ગલનબિંદુ ઉત્કલનબિંદુ આપણે જોયા એ તમારા હેલોજન તત્વોની અપેક્ષા કરતાં પણ થોડાક વધારે ઊંચા નીકળ્યા. કોના? આંતર હેલોજનના. મોટાભાગેના ભૌતિક ગુણધર્મો સમાન છે, પરંતુ ગલનબિંદુ ઉત્કલનબિંદુનો ટોપિક આવે તો આંતર હેલોજનની અંદર બોન્ડિંગ વધારે આવે. એટલે ગલનબિંદુ ઉત્કલનબિંદુ કોના કરતાં વધારે ઊંચા છે? આના હેલોજન તત્વોની કમ્પેરમાં આંતર હેલોજનના વધારે આવશે. ઓકે બીજું, જે પણ કાંઈ આંતર હેલોજન તત્વો છે, જે પણ કાંઈ આંતર હેલોજન તત્વો છે એ તમારા નોર્મલ હેલોજન તત્વોના જોડાયેલા અણુ કરતાં વધારે પ્રતિક્રિયાત્મકતા હોય છે. ભાઈ વધુ પ્રતિક્રિયાત્મક મતલબ કે તરત જ તે બીજાની સાથે રિએક્ટ કરી બેસે. હવે બીજાની સાથે રિએક્ટ કઈ રીતે કરી શકે આંતર હેલોજન વધારે તમારા નોર્મલ હેલોજન કરતાં? તો કે એનું કારણ એ છે કે જે આંતર હેલોજન હશે એમાં મોટા અને નાના કદનો બંધ આ જે છે
એ તમારા હેલોજન હેલોજન વચ્ચેના બંધ કરતા નબળો છે. સીધી વસ્તુ, નબળો બંધ તૂટી જાય તરત રિએક્ટ કરે બીજા સાથે. બંધ મજબૂત હોત તો બીજાની સાથે પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? ઓછી હોય. પણ બંધ જ નબળો છે, તરત જ બીજાના સંપર્કમાં જાય તો આ આંતર હેલોજન બંધ તૂટી જાય છે અને પરિણામે રિએક્શન વધારે ઝડપથી આપે છે. ખેલાઈ ગયો ને? ઓકે, બીજી ખાસિયત શું? તો તેઓનું જળ વિભાજન જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે એમાં નાના કદવાળો જે હેલોજન છે એમાંથી હંમેશા હેલાઇડ જ બને. કોણ? એક્સડેક્સ. અને જે મોટા કદવાળા હેલોજન છે એમાંથી અલગ અલગ વસ્તુ બને, જેમ કે હાઇપોહેલાઇડ બનાવી શકો, નોર્મલ હેલાઇડ બનાવી શકો, હેલેટ બનાવી શકો છો. એક ઉદાહરણ સ્વરૂપે કે ધારો કે મારી પાસે આ એક્સ એક્સડેક્સ છે, એનું જળ વિભાજન કરું તો આમાં એક્સડેક્સ એ નાના કદવાળો હેલાઇડ બનાવે અને આ મોટા કદવાળો શું બનાવે? હાઇપોહેલાઇડ સંયોજન બનાવે છે. આ એમસીક્યુ પોર્શન હતું બધા, અને અહીંયા પૂરો પણ થઈ ગયો. એટલે તમારે સમજવાનું કે યાદ રાખવાનું અહીંયા સુધી હતું, બધા સહેલું હતું ને, યાદ રાખજો, કામમાં આવશે. ઓકે, ચલો 17મો સમૂહ અહીંયા પૂર્ણ થાય છે, જલસા કરવાની જરૂર નથી. 18મો સમૂહ બાકી છે, નાનો જ છે, મોટો નથી. પણ 18મા સમૂહની અંદર મજા આવે એવું એ છે કે એ બધા નિષ્ક્રિય જ છે, ઉમદા વાયુ. યાદ છે ને કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન. આરતી યાદ રખાયા હતા? ના. હેની અર્પિત કરે છે જેનીને રંગોલી. હા યા ના? અવગ્રહ તું રાઈટ. તો હવે અભ્યાસ કરવાનો આપણે એ છે આજના લેક્ચરની અંદર કે 18મા સમૂહની અંદર કયા તત્વો છે, ક્યાંથી મળે છે વગેરે વગેરે. એટલે આપણો છેલ્લો ક્વેશ્ચન હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 51. 18મા સમૂહના તત્વો વિશે માહિતી લખો. તો માહિતીમાં શરૂઆત છે ને તે બધા તત્વોના નામથી થાય. કયા કયા તત્વો છે? એક સમૂહ નંબર 18ની અંદર આવે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. અહીંયા સુધી આપણને માલુમ છે, કારણ કે 11મામાં સરે કંઈક પોયમ શીખવાડી દીધી. યાદ છે ને? હવે નવું એક તત્વ એડ થાય, કયું? ઓગ્નેસોન. ઓ જી ઓગ્નેસોન. અને આ બધા જ વાયુ છે. 18મા સમૂહમાં રહેલા પ્રત્યેક તત્વ વાયુ છે. અને વાયુની દ્રષ્ટિએ જો વાત કરવા જઈએ તો બધાને આપણે એક બીજું નામ પણ આપીએ છીએ, નિષ્ક્રિય વાયુ. કેમ ભાઈ નિષ્ક્રિય વાયુ? તો કે રાસાયણિક રીતે કોઈપણ તત્વો સાથે તેઓ પ્રક્રિયા આપતા નથી, રાસાયણિક રીતે જ નિષ્ક્રિય છે. અને તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં સંયોજનો બનાવે છે. જે આ બાળકો ભાઈ રાસાયણિક રીતે બીજાના સાથે એક્ટિવ ન હોય તો એના સંયોજનો પણ ઓછા જ જોવા મળે ને, એ પણ ઘણી બધી મહેનત કરવાથી મળે છે. યોગ્ય પરિસ્થિતિઓનું નિર્માણ લાવવું પડે છે ત્યારે થોડા ઘણા આપણને સંયોજનો મળે છે, આમ નામ મળતા નથી. ખ્યાલ આવ્યો ને? એટલે ટોટલ વાત તો ખબર પડી ગઈ. બીજું, ઓછા સંયોજનો બનાવતો હોવાના કારણે આપણે એક બીજું નામ પણ આને આપેલું છે. કયું? ઉમદા વાયુ. 18મા સમૂહને તમે ઝીરો સમૂહ કહી શકો, ત્યાં રહેલા સમૂહને ઉમદા વાયુનો સમૂહ પણ કહેવાય, નિષ્ક્રિય વાયુનો સમૂહ પણ ઓળખવામાં આવે છે. બીજું, એમાં કોણ ખાસિયતવાળું છે? તો કે રેડોન અને ઓગ્નેસોન. રેડોન અને ઓગ્નેસોન આ બે તત્વો એવા છે કે જે આપણને ડાયરેક્ટલી વાતાવરણમાંથી નથી મળતા. જે આ બાળકો 18મા સમૂહમાં મોટાભાગેના તત્વો એવા છે કે કંઈક ને કંઈક અંશે વાતાવરણમાં તમને મળી રહેશે, પરંતુ રેડોન અને ઓગ્નેસોન એ બંને તમને ડાયરેક્ટલી વાતાવરણમાંથી મળતા નથી. એટલે લખવું હોય તો શું લખી શકાય? કે રેડોન અને ઓગ્નેસોન સિવાય બધા જ તત્વો વાતાવરણમાંથી મળી આવે છે. કેટલા મળી આવે છે? તે કે લગભગ જો કદની ટકાવારી પ્રમાણે જોઈએ, એ જે આખા વાતાવરણમાં પૃથ્વીમાં જે ફેલાયેલા છે એને કહેવાય પ્રચુરતા. એ પ્રચુરતાના સંદર્ભમાં માત્ર 1% જેટલા જ છે, વધારે નથી, 1% જેટલા તો છે જ. અને એમાં મુખ્ય સૌથી વધારે કોણ? આર્ગોન છે, જે વાતાવરણમાં ડાયરેક્ટલી મળી આવે છે. સમજ પડે ને બધાને? 18મો સમૂહ છે, કેટલું જોયું અત્યારે? કયા કયા તત્વ છે, શા માટે નિષ્ક્રિય કહેવાય, શા માટે ઓછા સંયોજનો બનાવે છે અને શા માટે ઉમદા છે, આવું બધું જોયું. એમાં રેડોન અને ઓગ્નેસોન વાતાવરણમાં નથી મળતા, બાકી બધા મળે છે. કેટલા ટકા? 1%. કોણ વધારે? આર્ગોન. ખબર પડે છે ને આ બધી વસ્તુમાં? ઓકે, હવે હિલિયમ અને નિયોન એ કઈ રીતે મળે છે? તો કે હિલિયમ અને નિયોન છે ને એ મોટાભાગે કંઈક ને કંઈક રેડિયો સક્રિય તત્વોની પ્રક્રિયા થતી હોય ને, જેમ કે રેડિયો એક્ટિવ તત્વો મેળવતા હોય માનવસર્જિત કે કુદરતી રીતે, તો એ પ્રક્રિયાઓમાં આડ નેપજ, આડ પેદાશ તરીકે મળી આવતા હોય છે. કોણ? હિલિયમ અને નિયોન. તો તમે લખી શકો કે હિલિયમ અને નિયોન એ
રેડિયો સક્રિય તત્વોની ઉત્પત્તિમાંથી મળી આવે છે. હવે રેડિયો સક્રિય તત્વો ઉત્પત્તિ થતી હોય એમાંથી મળી આવ્યા કોણ? હિલિયમ અને નિયોન. તો કયા એવા રેડિયો સક્રિયની ઉત્પત્તિ માટેથી વપરાણા? તો નામ નોટ કરજો, પીચ બ્લેન્ડ. આ કાચી ધાતુઓના નામ છે, પીચ બ્લેન્ડ, મોનોઝાઇટ, ક્લિવાઇટ. પીચ બ્લેન્ડ, મોનોઝાઇટ અને ક્લિવાઇટ આ એવી રેડિયો સક્રિય ધાતુ તત્વો છે કે જેના નિર્માણ દરમિયાન હિલિયમ અને નિયોન મળી આવે છે ઉમદા વાયુ તરીકે. ઓકે, ચલો આમ જોવા જઈએ ને તો હિલિયમ મુખ્યત્વે તમને કુદરતી વાયુમાંથી જ મળે. કુદરતી વાયુ જેટલા પણ છે એમાંથી સૌથી વધારે તમને હિલિયમ મળી આવતો હોય છે. પણ ઉપર મેં તમને થોડીક ઇનડાયરેક્ટલી ક્યાં ક્યાંથી મળી આવે છે એ થોડી સમજ આપી. ઓકે, ચલો હવે વાત કરીએ આગળ નીચે કોણ? તો કે ઝેનોન અને રેડોન એ સૌથી વધારે વિરલ તત્વો ગણવામાં આવે છે. વિરલ તત્વોનો અર્થ એવો થઈ શકે રેર, ખૂબ જ ઓછી માત્રામાં મળી આવતા તત્વો. કોણ? તો ઝેનોન અને રેડોન છે. ઝેનોન અને રેડોન એ સૌથી ઓછી માત્રામાં મળે છે. રેડોનનું નિર્માણ કઈ રીતના થાય એ થોડુંક તમને સેમ્પલ આપી બતાવું. તો કે ભાઈ રેડિયમ, રેડિયમનું સૌ કોઈ નામ સુન્યું છે, રેડિયો સક્રિય તત્વ છે અને એ રેડિયો સક્રિય તત્વના ક્ષયનથી ઉત્પન્ન થતો તત્વ એટલે કોણ? તો કે રેડોન. જો તમે જોઈ શકો છો રેડિયમમાંથી રેડોન બન્યો ત્યારે એ એક સાઇડ નિપસ તરીકે હિલિયમ આવ્યો, જેની વાત આપણે હમણાં જ કરી હતી. હિલિયમ અને નિયોન એ રેડિયો સક્રિય તત્વના ઉત્પત્તિ દરમિયાન મળી આવે છે. તો જો રેડિયમમાંથી રેડોન મળ્યો, રાઈટ, એમાં ઉત્પત્તિમાં સાઇડમાં હિલિયમ પણ મળી ગયો, મળ્યો ને. એ જ રીતે આ કોણ છે? કેલિફોર્નિયમ, CF. અને એની સાથે જ્યારે તમારો કેલ્શિયમ અથડામણ કરે છે, સંઘાત કરે છે, ત્યારે સાઇડ નિપસ તરીકે ઓગ્નેસોન મળી આવે છે, જે આ સમૂહનો છેલ્લો તત્વ છે. આ આખા આવર્ત કોષ્ટકનું છેલ્લું તત્વ 118 નંબરનું છે. કોણ? ઓગ્નેસોન. બાજુમાં ન્યુટ્રોન લખ્યા છે. ઓકે, ખબર પડે ને આમ 18માં સમૂહના બધા તત્વો વિશે માહિતી આપણને મળી ગઈ, સિવાય એ કયો? ઓજી, ઓગ્નેસોન. પરમાણીય ક્રમાંક 118, મોલિક્યુલર વેઇટ 294 આપેલો છે. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોનીય રચના યાદ રાખવી અઘરી નથી. કેમ? ભાઈ રેડોન તો છેલ્લામ છેલ્લો હોય ઉમદા વાયુ, ઓગ્નેસોન પહેલા, એટલે એ મૂકી દો. બાકી બધી કક્ષકો ભરી દો, જેમ કે 5F14, 6D10, 7S2, 7P6. 118માં ઇલેક્ટ્રોનની રચના બનાવવાની કે તો સહેલી જ પડે ને. હા યાના તો બાળકો 18માં સમૂહના તત્વો વિશેની માહિતી પૂર્ણ થાય છે. હવે આગળ આપણે એની ઇલેક્ટ્રોનીય રચના છે કે બીજી બધી બાબતો છે એના પર ડિસ્કસ કરશું, પણ આજે નહીં, આના પછીના લેક્ચરમાં. તો કામ શું કરવાનું છે? તો કે આજનો લેક્ચર સ્પેશિયલ છે. શા માટે? એનું કારણ કહી દઉં કે આજના લેક્ચરમાં 17માં સમૂહના જે પણ કાંઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો હતા એ લેવાઈ ગયા, જે બોર્ડની એક્ઝામોમાં વારંવાર આવતા હોય છે. અને નવા સમૂહની શરૂઆત કરવાની 18માંની, જેના તત્વો વિશે માહિતી આપવાની એ પણ અપાઈ ગઈ. અગત્યનો પોઈન્ટ એ છે, ઘણા બધા બાળકો એટલા લેઝી થઈ ગયા છે કે નોટબુકે નથી બનાવી વ્યવસ્થિત. આપણે સ્ટાર્ટિંગમાં જ કીધેલું હતું કે તમારે બધાએ નોટબુક વ્યવસ્થિત બનાવવાની છે. નોટબુક બનાવી ન હોય તો થોડા ઘણા ચાર્ટ બનાવો. અને નોટબુક કઈ રીતે બની જાય બાળકો, તમે વિચાર કરો ખાલી, કે તમે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરો છો, બોર્ડમાં હું જેટલું પણ ભણાવું છું તો જે જે પોઈન્ટ ભણાવતો જતો હોય, જે જે હું સમજાવતો જતો હોય એ સમજો, સમજાઈ ગયા પછી સ્ટોપ કરીને લખી નાખો, પાછા સમજો, લખો. આમ લેક્ચર એક એક આખે આખું પૂર્ણ થાય ને બેટા, ત્યાં સુધીમાં તો આપણી પાસે બોર્ડ વર્ક આપણી નોટબુકમાં લખીને તૈયાર થઈ ગયું હોય. સરે જેટલું પણ વ્યવસ્થિત શોર્ટ પોઈન્ટમાં લખીને બતાવ્યું હોય એ શું તમે નોટમાં ઉતારી ન શકો? ઉતારી શકો યા ન ઉતારી શકો? તો એ બધું તમારું બોર્ડ વર્ક વ્યવસ્થિત બનેલો ચોપડો થઈ જાય, જો ગમે ત્યારે વાંચી શકાય. બીજું, નિયમ શું કહે છે કે સાયન્સની અંદર તમે જે કાંઈ ભણો છો, જેટલા પણ પ્રશ્નો ભણ્યા છો એ જુઓ, સમજો, વાંચો. યસ ઓર નો? વાંચ્યા કર્યા પછી મોઢે કરવાનો હોય, મોઢે કર્યા પછી તમારે લખવાનું હોય, અને મોઢે કર્યા પછી વ્યવસ્થિત એક સારી નોટમાં ઉતારો. યસ ઓર નો? એટલે ચેપ્ટરની નોટ બનતી જાય કે આ ક્વેશ્ચન એનો જવાબ આ, જે તમે મોઢે કરેલો હોય એ લખો વ્યવસ્થિત, ભલે નાની મોટી ભૂલ આવે, લખી બેસો અને પછી એનો ફોટો પાડીને હોમવર્કમાં મોકલી. હોમવર્કનું હોમવર્ક, નોટબુકની નોટબુક તૈયાર થઈ ગઈ, તમને પણ ખબર પડે તમે મોઢે કેટલું લખ્યું છે. આમ કંઈક સ્કોરિંગ આવશે. કોપી પેસ્ટ મારીને શું તમારું કામ છે એટલું બધું, કે તમે જલ્દી ફટાફટ ફ્રી થઈ જાઓ છો? પેરેન્ટ્સ સાથે કોન્ટેક્ટમાં હોઈએ છીએ અમે બાળકો, અને એમનો એક જ જવાબ હોય છે કે આખો દિવસ હોમવર્ક જ કર. પણ હોમવર્ક કેવું કરો છો તમે? ફટાફટ વિડીયો જોઈ લીધા, હોમવર્ક શું આવ્યું ચેક કરી લખીને મોકલી આપ્યું, એ રીતે નથી કરવાનું બાળકો.
જે કહીએ છીએ એ પ્રમાણે કરો તો ફાયદામાં રહેશો, લોંગ ટાઈમ સુધી થિયરી યાદ રહેશે. આ ચેપ્ટર થિયરીકલ જ હતું, લાંબુ છે પણ થિયરીકલ હતું. યાદ રાખવા માટે શું કરવું પડે? કંઈક સ્માર્ટ વર્ક કરવું પડે બેટા, ચાર્ટો બનાવવા પડે, નોટ્સ બનાવવી પડે, હું જેમ કહું છું એ રીતના કામ કરવું પડે બેટા. ઓકે, વધારે ભાષણ નથી આપવા માંગતો, પણ એટલીસ્ટ ધ્યાનથી લેક્ચરો સાંભળો, બોર્ડ વર્કની બુકમાં બોર્ડ વર્ક બનાવો, પછી યાદ કરો, વાંચો અને પછી એને એક નોટમાં લખો કે જે ફેરબુકની ફેરબુક પણ બનતી જાય, અને એ હોમવર્કમાં ફોટો પાડીને મોકલી પણ શકો. દરેક સબ્જેક્ટનું હોમવર્ક અલગ અલગ બુકમાં લખશો તો એક નોટ તૈયાર થઈ જશે ને તમારે, ભલે વાંચો નહીં પણ કોઈ વસ્તુ આપણે યાદ કરીને લખી હોય તો યાદ વધારે રહે. ઓકે, ચલો, કોઈ પણ ડાઉટ હોય મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.